देश में गर्मी कहर वर्तावी रही है तो बीजी तरफ चौमासा में आ वक्त विलंब थशे। जी हाँ, समग्र मामले हवामान विभागे महत्वनी माहिती आपी छे। आ वक्त भारत में चौमासा आगमन में थोड़ो विलंब थई शके छे। हवामान विभागे जणाव्युं छे के आ वक्त केरल में दक्षिण पश्चिम चौमासु पहोंचवामां विलंब थई शके छे। समग्र देश में चौमासा की राह जोवाई रही है कारण के वरसादी झापटा ज मात्र लोकोने गर्मीथी राहत नथी आपता, परंतु खेती ने पण तेना पर निर्भर छे। जेम जेम चौमासु उत्तर तरफ आगळ वधे છે તેમ તેમ હવામાન બદલાય છે। કેરળમાં ચોમાસાની શરૂઆત 1 જૂનથી છે અને તેમાં 7 દિવસનો તફાવત છે। આ વખતે ચોમાસું 4 જૂને કેરળમાં દસ્તક આપી શકે છે, એવામાં ગુજરાતમાં પણ વરસાદની સિઝન પાછળ ખેંચાઈ શકે છે। IMD છેલ્લા 18 વર્ષથી ચોમાસાને લઈને આગાહી કરી રહ્યું છે। આ પ્રકારની આગાહીથી આગામી સમયમાં ચોમાસું ખેતીને પણ તેની અસર થઈ શકે છે। બાબા બાગેશ્વરના ગુજરાત આગમનને લઈને વિવાદ શરૂ થયો છે। બાબાને તાંત્રિક ગણવામાં આવી રહ્યા છે। બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી, જે આગામી 1 અને 2 જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે। બાબાનો આ દિવ્ય દરબાર 2 દિવસનો રહેશે અને એમાં કેટલાક લોકો હાજરી આપશે। બીજી બાજુ બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોઓપરેટિવ બેંકના CEO પુરુષોત્તમ પીપરિયાએ પડકાર ફેંક્યો છે। પુરુષોત્તમ પીપરિયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકારો ફેંક્યા હતા। પોતાની પોસ્ટમાં પુરુષોત્તમ પીપરિયાએ ડ્રગ્સ ક્યાંથી આવે છે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો છે। બાબા બાગેશ્વર ધામ ડ્રગ્સની જાણકારી આપશે તો 5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે। પુરુષોત્તમ પીપરિયાએ બાબા પર વશીકરણ વિદ્યાનો દુરુપયોગનો આક્ષેપ કર્યો છે। રાજ્ય સરકારના કૃષિ વિભાગે માત્ર ફાઇલોમાં રહેલી 26 ખેડૂતલક્ષી યોજનાઓને બંધ કરી છે, તો વળી 26માંથી 18 યોજનાઓ તો એવી છે જેઓ સરકારે બનાવી ખરી પણ 5 વર્ષમાં અમલમાં જ મૂકી નથી। દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ માટેનું બજેટ જાહેર કરવામાં આવે છે, જેમાં વિવિધ યોજનાઓ અને જોગવાઈઓ કરાય છે। પરંતુ ગુજરાત સરકારે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણી વખતે કરેલી જાહેરાતો માત્ર ફૂલગુલાબી સાબિત થઈ છે, તેની હકીકત સાવ અલગ જ છે। કૃષિ વિભાગે 26 એવી યોજનાઓ બંધ કરી છે જેની જાહેરાત તો થઈ પરંતુ માત્ર કાગળ પર જ રહી ગઈ। આ 26માંથી 18 યોજનાઓ તો વર્ષ 2016થી લઈ વર્ષ 2021 સુધીમાં કાર્યકાળમાં જાહેરાત થઈ હતી। મહત્વનું છે કે આ તમામ 26 યોજનાઓ માટે વર્ષે દાડે 80 કરોડથી વધારેની ગ્રાન્ટ સરકાર ફાળવતી હતી, પરંતુ આપ ગ્રાન્ટ વપરાયા વગરની રહેતા બંધ કરવાની નોબત આવી છે। આજે 71,000 યુવાનોને નોકરી મળી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ યુવાનોને શુભેચ્છા પાઠવી, આ સાથે જ કહ્યું કે ઇન્ટરવ્યૂ ન હોવાને કારણે ભ્રષ્ટાચારથી મુક્તિ મળી છે। PM મોદીએ આજે એટલે કે મંગળવારે રોજગાર મેળા હેઠળ લગભગ 71,000 નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા હતા। આ પ્રસંગે PM મોદીએ કહ્યું કે સરકારે ભરતી પ્રક્રિયાને પારદર્શક અને ન્યાયી બનાવી છે, જેનાથી ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો અંત આવ્યો છે। નોંધનીય છે કે આ નિમણૂક કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવા અને રાષ્ટ્રીય વિકાસમાં તેમની ભાગીદારીને મજબૂત કરવાનો અમારો પ્રયાસ છે। દેશભરમાં 45 સ્થળોએ રોજગારી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે યુવાનોને સંબોધિત કર્યા હતા। આગામી 19મી તારીખે રાજકોટ મહાપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યોની ચૂંટણી યોજાશે, આ માટે મહાપાલિકાએ જાહેરનામું પણ બહાર પાડ્યું છે। રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિસર્જન બાદ હવે શિક્ષણ સમિતિની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણી આગામી 19 જૂનના રોજ યોજાવા જઈ રહી છે। શિક્ષણ સમિતિના ચેરમેનને લઈને અનેક નામની ચર્ચા ચાલી રહી છે, ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેન માટે કિશોર રાઠોડ, વિક્રમ પૂજારા સહિતના નામ મોખરે ચાલી રહ્યા છે। આગામી 19 જૂનના રોજ કુલ 12 બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં રાજકોટ મહાપાલિકાના કોર્પોરેટરો મતદાન કરી શકે છે। આપને જણાવી દઈએ કે ગત 18 એપ્રિલના રોજ શિક્ષણ સમિતિના તમામ સદસ્યો અને ચેરમેને રાજીનામા આપી દીધા હતા। પ્રદેશ ભાજપ પ્રમુખની સૂચનાથી આ તમામ લોકોના રાજીનામા પડ્યા હતા। રાજકોટ મનપામાં સ્વૈચ્છિક રાજીનામાનો દોર યથાવત છે। મનપાના આસિસ્ટન્ટ કમિશનર સહિત 2 અધિકારીઓએ ફરી એક વખત રાજીનામા ધરી દીધા છે। રાજકોટ મહાનગરપાલિકામાં હાલ કર્મચારીઓ અને અધિકારીઓના રાજીનામાની જાણે મોસમ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે। તાજેતરમાં 2 કર્મચારીઓએ રાજીનામું આપ્યા બાદ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જસ્મીન રાઠોડ અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિવેક ટોડિયાએ પણ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સ્વૈચ્છિક રાજીનામું ધરી દીધું છે। જોકે હજી સુધી તેઓના રાજીનામા મંજૂર કરવામાં ન આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું
ચાલી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજકીય દબાણ અને કામના ભારણના કારણે થઈને કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી નોકરી પણ છોડી રહ્યા છે. આ તમામ અધિકારીઓ પેન્શન સ્કેલની નજીક હોવા છતાં પણ પોતાના રાજીનામા આપીને ફરજ મુક્ત થઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ રાજીનામાનો દોર અને આ મોસમ ક્યાં સુધી ચાલશે. અવારનવાર આપણે સાયબર અટેકની ઘટનાઓ વિશે સાંભળતા હોઈએ છીએ અને ક્યારેક તેનો શિકાર પણ બની જતા હોઈએ છીએ. ત્યારે અમદાવાદની જાણીતી કેડી હોસ્પિટલમાં રેન્સમવેર અટેકની ચોંકાવી દે તેવી ઘટના સામે આવી છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં રેન્સમવેર અટેક થયો. રેન્સમવેર અટેક થવાને કારણે હોસ્પિટલનું સર્વર ડાઉન થયું. સાયબર અટેક કરીને હોસ્પિટલ પાસે $70,000 બિટકોઈનમાં ટ્રાન્સફર કરવાની માંગણી કરાઈ. આ અંગે જાણ થતાં કેડી હોસ્પિટલ દ્વારા બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ. કેડી હોસ્પિટલમાં અનેક વીઆઈપી અને વીવીઆઈપી દર્દીઓ દાખલ થઈ ચૂક્યા છે, જેમનો ડેટા પણ હોસ્પિટલમાં છે. અમદાવાદ ગ્રામ્ય એસપી અમિત વસાવાનું કહેવું છે કે રેન્સમવેર અટેક એક પ્રકારનો વાયરસ હોય છે, જે સિસ્ટમમાં ફેલાઈ જાય છે અને સિસ્ટમની તમામ ફાઇલ લોક કરી દે છે. આ ફાઇલ ખોલવા પૈસાની માંગણી કરવામાં આવે છે. અવારનવાર સાયબર અટેકની ઘટનાઓ બની રહી છે, ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ પણ લોકોને સાવચેત રહેવા માટે જરૂરી સૂચનાઓ પૂરી પાડી રહી છે. અમદાવાદની રિક્ષાઓમાં હવે સુરક્ષિત મુસાફરી માટે રિક્ષાઓની અંદર ક્યુઆર કોડ લાગશે. જો કોઈ મુસાફર ગુનાનો ભોગ બનશે તો તેને પોલીસને આ ક્યુઆર કોડ મોકલવાનો રહેશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા અને ગુનાહિત કૃત્યોને રોકવા માટે અમદાવાદની તમામ ઓટો રિક્ષામાં ક્યુઆર કોડ લગાવવાના પ્રોજેક્ટ પર કામગીરી હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટ પૂરો થતાં અમદાવાદની મુલાકાતે આવતા પ્રવાસીઓ ઓટો રિક્ષાની મુસાફરી દરમિયાન કોઈ ગુનાહિત કૃત્યનો ભોગ નહીં બને. સિનિયર આઈપીએસ અધિકારીના જણાવ્યા મુજબ ક્યુઆર કોડમાં ઓટો રિક્ષાના માલિક ડ્રાઈવરની તમામ વિગતો અપલોડ થયેલી છે. રિક્ષામાં મુસાફરી દરમિયાન કોઈ ગુનાનો ભોગ બનેલ પેસેન્જરે પોલીસને ક્યુઆર કોડનો ફોટો પાડીને મોકલવાનો રહેશે. જો પેસેન્જર કોઈ ગુનાનો ભોગ બનશે તો આરોપી છટકી શકશે નહીં, કારણ કે આ ક્યુઆર કોડના માધ્યમથી પોલીસ ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડશે.